अंकलेश्वर तालुकाना उमरवाड़ा गामना पादरफड़िया रहता जुनेद युसुफ भाई पांच भाया घरना वाड़ाना बावड़ो कापता ईसम युसुफ मुल्ला उर्फे डॉक्टर नाव के जो उमरवाड़ा मज रहे छे तेउने आजे सवारे जुनेद भाई नी वाड़माथी गांडा बावड़ो कापता जुनेद भाई मुल्ला उर्फे डॉक्टर ने जणाव्यु हतु के तमे मारा वाड़माथी बावड़ो केम कापो छो तेम कहता एकाएक तारे शू काम छे तेम कहीने उश्केरायल गयेला युसुफ डॉक्टर द्वारा सीधो ज वार जुनेद पांच भाया पर धारिया थी कर्यो हतो अने तेना हाथमां नुं धार्यू ऊंधी साइडे तेओना दाबा हाथमां अने जमणा हाथना बावड़ामां मारी दीधेल तेने लईने तेओने गंभीर इजा पहोंची हती जेने पगले तेओए बूमाबूम करता तेओना आसपासना लोको तदामां तेमज तेमनी पत्नी दोड़ी आव्या हता। आ दरमियान जता जता युसुफ डॉक्टर कहेल के आजे तो तू बची गयो छे पण बीजी वखत तू एकलो मळशे तो तने जान थी मारी नाखीश। आ दरमियान आजूबाजूना पड़ोसी दौड़ी आवी ने तेओने तात्कालिक घायल अवस्था में सरदार पटेल हॉस्पिटल में दाखल करवामां आव्या हता। आ संदर्भे फरियादी जुनेद पांच भाईए तेओने जान थी मारी नाखवानी धमकी अने धारियाथी हुमला संदर्भे फरियाद आपता पोलीसे युसुफ उर्फे डॉक्टर मुल्ला सामे गुनो दाखल करीने आगळनी वधु तपास हाथ धरी छे। जुनेद युसुफ पांच भाई उमरवाड़ा घटना में एवं है कि उमरवाड़ा गाम में सरकारी तलाव पर जंगल पनियाओं ने नुकसान करवानी इरादा पर कोशिश कर रहा था। मैं एमने रोकवा जता मारा पर जानथी मारी नाखवाना इरादाथी जीवले हुमलो कर्यो हतो। खसी जवाथी मारा हाथ पर वाग्यु छे अने हाथ ने बंने हाथे फ्रेक्चर थया छे। शुं हतुं हाथमां मारवा वाळामां? एमना हाथ हाथमां धार्यो हतो। बीजा अन्य कोई शख्स हता? શખ્સ માં તો કોઈ ઉઠા નહીં પણ જયારે મને માર્યો તે પછી આપણે પાસે જ ફિલ્ટર પ્લાન ચલાવે છે કાસિમભાઈ થી દોડી આવ્યા તેમને મને બચાવ કર્યો મારી વાઇફ દોડી આવ્યા બાજુમાંથી બીજા બે ચાર માણસ દોડી આવ્યા મને વાગી ગયું એવું હતું કે મને ભાન ગયું હતું પણ મને બચાવીને લઈ ગયા। શું માંગણી તમારી હવે? એના પણ ઈરાદા પૂર્વક મારા પર જાનલેવો હુમલો કર્યો હતો તો 307 લાગી જોઈએ સાહેબ। હાલ તો સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે યુવાનો દ્વારા બાઇકો અને કારમાં ભારે સ્ટંટ કરવામાં આવી રહ્યા છે। માત્ર પોતાના સોશિયલ મીડિયા ઉપર વ્યૂઅર્સ વધે અને તેઓને વધુમાં વધુ લાઇક મળે તે માટે તેઓ રીલ સ્ટોરી સહિતના વિડીયો બનાવીને લોકોનો જીવ જોખમમાં મૂકે તેવા સ્ટંટ કરી રહ્યા છે। આવી જ રીતે અંકલેશ્વરના બ્રિજ ઉપર બનેલી ઘટનામાં 10 લોકોના જીવ ગયા અને તેમ છતાં પણ તેઓ યુવાનો હજુ પણ નહીં સુધરે કેટલાક લોકોનો જીવ લેવાશે। ત્યાં અંકલેશ્વરના 6 જેટલા યુવાનો આ નબીરાઓ કે જેમાં ચાલુ ગાડીએ એમણે કારમાંથી એટલે કે કારના ચારે વિન્ડોમાંથી પોતાનું શરીર બહાર કાઢ્યું ડાન્સ કર્યું અને પાછો હોશિયાર કાર ચાલક તો એટલો હોશિયાર કે ડ્રાઈવર સીટ ઉપરથી તે બહાર નીકળી ગયો અને બિંડાસ ગાડી ચલાવતો હતો। ત્યારે આ યુવાનોએ કેટલાક લોકોનો જીવ જોખમમાં મૂકતા તેનો વિડીયો વાયરલ થયો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવાનોને ઝડપી લીધા। આ ઘટના બની હતી અંકલેશ્વરના જીઆઈડીસીની સરદારપાક જલદારા ચોકડી વચ્ચે, જ્યાં એક એસયુવી કાર જેનો નંબર GJ16CB3375 છે તેમાં કેટલાક યુવાનો દ્વારા જાહેર રોડ ઉપર જ સ્ટંટ કરતા હતા કે જેમાં આ યુવાનોમાં અંકિત પુરોહિત, સત્યમ યાદવ, દીપક યાદવ, રોહિત કામેશ્વર શાહ, તરણી પ્રસાદ અને અર્પિત જાન કે જેઓ સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા અને પોતે બહુ મોટા બહાદુર હોય તેવો બતાવવા માટે તેમણે કારમાં જ જોખમી સ્ટંટ કરી નાખ્યા હતા અને તેમના સ્ટંટનો વિડીયો વાયરલ થયો। પોલીસે તમામ નબીરાઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા અને લોકોનો જીવ જોખમમાં મૂકવો, પોતાનો જીવ જોખમમાં મૂકવાની સાથે સાથે ખોટી રીતે સ્ટંટ કરવા અને ગાડી ચલાવવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો। પોલીસે તેમની હરકતની હવા કાઢી નાખી। આ 6 નબીરાઓ ને પોલીસે એવો તો પાઠ ભણાવ્યો છે કે કદાચ આવનારા સમયમાં કદાચ તેઓ ગાડીમાં બેસશે ને તો પણ 100 વખત વિચારશે। ત્યારે પોતાના સ્ટંટ થકી હજારો લોકોનો જીવ જોખમમાં રાખનારા આ અંકલેશ્વર જીઆઈડીસીના 6 નબીરાઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ અટક કરીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો।
भाईजान, अम्मी अब्बू के लिए हज उमराह बुक करवाना है, कौन सी ट्रैवल एजेंसी से करवाऊं? अल रब्बानी टूर्स एंड ट्रैवल से हज उमराह बुक करवाओ। मेरा दोस्त उनसे ही पैकेज लेके हज उमराह करके आया है। उसने ही बताया कि अल रब्बानी टूर्स एंड ट्रैवल्स में 15 दिन का पैकेज 80,000 रुपए में और 20 दिन का 85,000 रुपए में है, जिसमें फ्लाइट टिकट, वीजा, होटल, मक्का मदीना जियारत, लॉन्ड्री, अजीज खाना और जमजम शामिल है। सफर में कोई दिक्कत नहीं होती। इनकी फ्लाइट दिल्ली, मुंबई और अहमदाबाद से मिलती है। आप भी अल रब्बानी टूर्स एंड ट्रैवल से आज ही हज उमराह बुक कराओ। आप कॉल करें अशफाक सिलावत 9723248039 या इंसाफ सिलावत 8005833413 पर। अंकलेश्वर नगर पालिका मा सफाई नो कॉन्ट्राक्ट राखनार पासे आ कॉन्ट्राक्टर द्वारा सफाई कर्मचारियों ने पूरता सावाणा पण आपी सकतो नथी। मस्त मोटा सफाई ना बिल बनावनारा आ सफाई ना कॉन्ट्राक्टरो ए अवे हवात्या पर करी आव्या छे। केवत छे ने के कमीशन आता होय ने तो कोई डरवानी जरूर नथी। त्यारे सफाई कॉन्ट्राक्टर द्वारा हाल तो आडे धड़ शहर मा जेम सफाई थई रही छे ते जोईने लागे छे के आ कॉन्ट्राक्टर द्वारा अधिकारी पद अधिकारी साथे नु भारे सेटिंग हशे। त्यां अंकलेश्वर नगरपालिकाना स्वर्णिम लेक व्यू बहार हाल तमने सफाई कर्मचारी झाड़ना पांडड़ा वड़े बनावेला सावाणा थी सफाई करता नजरे पड़से। हाँ, देसी सावाणा थी सफाई अंकलेश्वर नगरपालिकाना स्वर्णिम लेक व्यू बहार पांडड़ा थी बनायेला सावाणा थी सफाई करता तमे वीडियो मा नजरे जोई सको छो। तो शुं पालिकानी सफाई कॉन्ट्राक्ट राखनार पासे आटला पण रूपिया नथी के कॉन्ट्राक्टर तेओने आप सफाई कर्मचारी ने सावाणा आपी सके? एक सावाणा नी किंमत 20 रूपिया थी लेने 100 रूपिया थाय छे, त्यारे ठोकबन लेवाता સાવાણાની કિંમત ઓછી જ હોય છે। તેમ છતાં સફાઈ કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા આવા હજારો સાવાણાના બિલ મૂકવામાં આવશે, ત્યારે એ તો પાંદડાથી જ સફાઈ કરાવી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે સફાઈ કોન્ટ્રાક્ટર પાસે સાવાણાની અછત છે કે તે ખોટા બિલ મૂકે છે। આ તપાસનો વિષય છે અને આ મામલે જરૂર તપાસ થવી જોઈએ। भरूच नगरपालिका खाते आज रोज सामान्य सभा मळी हती। सामान्य सभा में पालिका ना वहीवट ने लगभग 33 जिला कामों ने मंजूर माने मुकवामां आव्या हता, जेमा एकाउंट विभाग, पावडी शाखा, लाइट शाखा, कम्प्यूटर विभाग, फायर एंड मोटर गेरेज, वॉटरवर्क शाखा, ड्रेनेज महकमा अने सेनेटरी विभाग ने लगता कामों ने लईने सामान्य सभा योजवामां आवी हती। आज मळेली सामान्य सभा में विपक्ष ना सभ्य पालिका द्वारा वेरावधारणी बाबत सहित रोड, रस्ता, गंदकी जेवा मुद्दाओ ने लईने आक्रमक अंदाज अपनाव्यो हतो अने तेओना अंदाज ने लईने पालिकाना विपक्षना विरोध जोई શાસક પક્ષ પણ સત્સન્ન બની ગયું હતું। આ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દાઓ મામલે ચકમક જડી હતી। સામાન્ય સભામાં મોટાભાગના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પાલિકાને લગતા કામો પર ચર્ચાઓ કરી મંજૂરી મારવામાં આવી હતી। આ સામાન્ય બાબત બાદ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના રોડ રસ્તા સાઈડની કામગીરી કરવામાં આવી નથી। જો 7 દિવસમાં ખરાબ રોડ પર કાર્પેટિંગ, રોડ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો બીજી તરફ પાલિકા પ્રમુખે છેલ્લી સામાન્ય સભા પ્રમુખ અમિત ચાવડા દ્વારા કવિતા વાંચીને પોતાના શાસન દરમિયાન વિતેલી સ્મરણા વાગડ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ભરૂચ નગરપાલિકામાં આવેલી પાણી સહિત ભૂતિયા કનેક્શન પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। સેવાસર માર્ગ પર બનનારા કોન્ટ્રાક્ટના કામમાં ખરાબ ન જણાતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને રોડ રસ્તાની કામગીરી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું। આજ રોજ તારીખ 31/7/2023 ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। એમાં લગભગ 41 એજન્ડા સર્વાનુમતે પાસ થયા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જે રસ્તા, રોડ રસ્તાની અંદર જે પણ ખાડા પડ્યા હતા એના બી ઘણા બધા કામો લેવામાં આવ્યા છે। મુખ્યત્વે કામ વોટરવર્ક્સ દ્વારા જે ઇલીગલ કનેક્શનો છે પાણીના, એની ઉપર નગરપાલિકા દ્વારા તવાઈ બોલાવવામાં આવશે, એ કનેક્શનો લીગલ કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા એની બધા વોર્ડવાઇઝ એની તપાસ કરી અને જે બી ઇલીગલ કનેક્શન હશે એ કનેક્શનો કાપવામાં આવશે। મુખ્યત્વે સેવાશ્રમ 5/32 પેવર બ્લોકનો રસ્તો, એની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં નથી આવી, એમાં જે નગરપાલિકા દ્વારા તપાસ કરતા જે સ્થિતિ દેખાય છે એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે। એ 3 કરોડના રસ્તાની અંદર હાલ રોડનું કામ ફક્ત 55 લાખ જેટલું કરવામાં આવ્યું છે અને એને પેમેન્ટ પણ 50-55 લાખ કરવામાં આવ્યું છે,
બાકીનું પેમેન્ટ સ્ટોપ કરી એના ખર્ચે ને એના જોખમે એને નોટિસ આપી એ કોન્ટ્રાક્ટરને ભરૂચ નગરપાલિકા દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યો છે. રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં જે રીતે હાલની ભરૂચ શહેરની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિથી વાકેફ કરવા માટે એક કહી શકાય કે કવિતાના ભાગરૂપે તેમને સમજ પાડવાના પ્રયત્ન કર્યા, પણ હર હંમેશની જેમ ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા કહી શકાય કે બોર્ડની મિટિંગના અંદર સાંભળવામાં વિપક્ષ નથી આવ્યા. જે હાલની પરિસ્થિતિ ભરૂચની છે તેના અંદર તમે જોઈ શકો છો કે જે ફુરજાનો રસ્તો છે, જે 3.5 કરોડ જેટલી માતબર રકમનો રસ્તો જે 4-5 વર્ષથી ચાલતો હોય, કામગીરી પૂર્ણ ના થાય, વરસાદના અંદર બાળકો પડવાના બનાવો બને, ડ્રેનેજ લાઇનના અંદર કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પૂર્ણ ના થાય, સેવાશ્રમ રોડનો જે મુદ્દો છે જે કહી શકાય કે ઘણા સમયથી એનો વિવાદ છે, કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી જે સમયમર્યાદાના અંદર પૂર્ણ કરવામાં નથી આવી અને બ્લોકો બેસી જવાના બનાવો બનેલા છે, વરસાદના અંદર પાણી જે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ભરૂચમાં એમનું કહેવું હતું કે અહીંયા પાણી ભરાવો એક ભૂતકાળ બની જશે, પણ આજે પણ એ સેવાશ્રમ રસ્તા પર જે પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે, એની સાથે સાથે જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે, રખડતા ઢોરોના પ્રશ્ન ઉપર પણ અમે એમને મુદ્દાસર ચર્ચા કરવાનું કીધું, પણ એમનું એવું કહેવું છે કે એજન્ડા પર ચર્ચા કરો, આ બધા મુદ્દા નથી. એટલે હું એમને કહેવા માંગુ છું કે જ્યારે શહેરના અંદર આટલી બધી સમસ્યા છે, રોડ રસ્તા પર ખાડા દેખાતા હોય છે આપણી આંખોની સામે, ગટરો વહેતી હોય છે ખુલ્લી, ઢોરો રસ્તા પર હોય છે, એ બધા શું મુદ્દા નથી? લોકોનું જીવ જશે ત્યારે જ ભરૂચ નગરપાલિકા જાગશે, પણ નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા હર હંમેશની જેમ પબ્લિકના જે કહી શકાય કે જે મુદ્દા છે તેને સાંભળવામાં નથી આવ્યા અને એજન્ડા પર વાત કરીને મિટિંગ પૂર્ણ કરેલી છે. હું ભરૂચ શહેરની જનતાને આપના દ્વારા કહેવા માંગુ છું કે દિન 7નો અમે સમય આપીએ છીએ, દિન 7ના અંદર ભરૂચના અંદર ખાડા પૂરવાની પ્રક્રિયા ચાલુ નહીં થાય અને એની રિપેરિંગની પ્રક્રિયા ચાલુ નહીં થાય તો 7 દિવસ પછી નગરપાલિકાના વિપક્ષ દ્વારા આ માટેના આંદોલન કરવામાં આવશે. અંકલેશ્વરમાં આવેલા જીતાલી ગામની હદમાં આવેલી યોગી એસ્ટેટ 2માં ધૈર્ય બિલ્ડિંગ કોની ઓફિસમાં જુગાર રમતા 9 જુગારીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. 3 લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો હતો. હાલ તો કેટલાક લોકો શ્રાવણ માસના ખોટો બદનામ કરવા માટે શ્રાવણીય જુગાર રમતા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં ગત રાત્રિના સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ હતી. તે દરમિયાન જીતાલી ગામની હદમાં આવેલી યોગી એસ્ટેટ 2માં ધૈર્ય બિલ્ડિંગ કોની ઓફિસમાં કેટલાક લોકો જુગાર રહ્યા છે તે બાબતની બાતમી મળતા જ પોલીસે રેડ કરી હતી. પોલીસે પરથી અલ્પેશ ભાણુ વાસાણી, ભરત લક્ષ્મણ અભાગાણી, અશોક સાંગાણી, હસમુખ ધીરુભાઈ ચોવટિયા, સતીશ લાલુ વાઘાણી, હિતેશ નાગજી ઉઘાડ, દીક્ષિત નિલેશ વસાણી, અજય વિઠ્ઠલ ગજેરા, કિશોરભાઈ રામભાઈ વસાણી જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેઓ પાસે તે રોકડ રૂપિયા 65,310 રૂપિયાનો તેમજ મોબાઈલ વાહન મળીને 3,10,000 ઉપરાંત મુદ્દા માલ કબજે કરી તમામ સામે જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરતા જુગારીઓમાં ફફડાટ જોવા મળી. ગુજરાતનું એક એવું મંદિર જે 7 શિવલિંગ સ્વયંભૂ છે. શ્રાવણ માસમાં સવારથી શિવ મંદિરમાં ભક્તોની ભીડ જામતી હોય છે. તવરા કે જ્યાં કપિલ મુનિએ તપ કર્યું હતું તે ત્રણપેણેશ્વરનું અપભ્રંશ થઈ તવરા નામ પડ્યું. ચિત્તનાથ મહાદેવ મંદિરને કપિલેશ્વર મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિંગની સ્થાપના કરી હતી તેઓ નર્મદા નદીના સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શન કરવાની મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવો મહિમા રહ્યો છે. નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર ગવાય છે. નર્મદા તટ પરના ગામે ગામ પ્રસિદ્ધ શિવ મંદિરો છે અને અનેક સ્થળો પર ઋષિઓના તપ કર્યા હોવાનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. નર્મદા પુરાણમાં ત્રણેશ્વર અને આજે પણ તવરા ગામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલ મુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે. શાસ્ત્રમાં કપિલ મુનિને શિવ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેધ ઘાટ ઉપર આવ્યા હતા જ્યાં તેઓએ બલિરાજાને રોક્યા હતા. ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમણે તપ કર્યું હતું અને તેને કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી સપ્તલિંગની સ્થાપના કરી હતી જેમાં
શ્રી કપિલેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, વિઘ્નેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ 14ના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થતા સાથે મોક્ષ મળતી હોવાની વાયકા છે. પુરાણામાં દર્શાવાનુસાર બાણાસુર રાક્ષસનું અહીં તપ કર્યું હતું. બાણાસુર અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મુગલ શાસન દરમિયાન ઔરંગઝેબે ચઢાઈ કરી હતી. ઔરંગઝેબના સૈન્યએ મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતા તેમાંથી દૂધની ધારાઓ છૂટી હતી. ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. તેઓ સૈન્ય લઈને અંગારેશ્વર ગયા હતા. અવરા ગામના ચિત્ત મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટે છે. મંદિરના દર્શન કરી ચિંતા મુક્ત થાય છે. ભરૂચ તાલુકાના તવરા મુકામે આ કપિલેશ્વર મહાદેવ, કે જે ચિંતનાથ મહાદેવ પર કહેવામાં આવે છે, એ પૌરાણિક મંદિર છે. એમાં 7 બાણોની સ્થાપના કરેલી છે અને બહુ જ પુરાણું છે. મોગલ શાસન પહેલાંનું છે એ મંદિર. અને અહીંયા આજુબાજુ ગુજરાતના સર્વે સ્થળોએથી મોટાભાગે દર્શન કરવા માટે આવે છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે જે કપિલેશ્વર મુનિ ઋષિ મુનિના હાથે જે 7 સ્વયંભૂ શિવલિંગનું જે સ્થાપના થઈ છે, આજે આ પ્રાચીન કાળનું મંદિર છે. જે બ્રિટિશ શાસનો અનુસાર ત્યાંના આ મંદિરનું સ્થાપના થઈ છે અને અત્યારે હાલમાં બહારથી દર્શનાર્થીઓના અહીંયા આગળ દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જય મહાદેવ. આમોદ તાલુકાના પુરસા કાંકરિયા રોડ પર ફરી એકવાર પાણી ભરાતા લોકો માટે મોટી હાલાકીનો સામનો કરવાનો વાર આવ્યો છે. આમોદ તાલુકાના પુરસા ગામ નજીક આવેલ આઈટીઆઈના રસ્તા ઉપર પાણી ફરી વળતા નાના મોટા વાહનો માટે અવર જવર મુશ્કેલ થવા પામી હતી. આમોદ તાલુકામાં ઢાઢર નદી આવેલી છે, જેમાં વધારે પડતા પાણીની આવક થાય ત્યારે આમોદ તાલુકાના 7 જેટલા ગામોમાં અસર થતી હોય છે, જેમાં પુરસા, કાંકરિયા, જૂનાવાડિયા, નવાવાડિયા, જૂના દાદાપોર, નવા દાદાપોર, મંજુલા જેવા ગામોને અસર થતી હોય છે. અમારા આ અંગે આમોદના પત્રકારો દ્વારા મામલતદાર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઢાઢર નદીમાં હાલ તો પાણીની આવક આવેલ નથી, પરંતુ હાલમાં પડેલા વરસાદને પગલે આજુબાજુના ખેતરોનું પાણી પુરસા રોડ પર ફરવેલ, જેને ટૂંક સમયમાં જ ઓસરી જશે તેમ તેમણે જવાબો આપ્યા હતા. ત્યારે ગામ લોકોએ હાલ તો વરસાદી પાણી ઓસરી નથી ત્યાં સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નેત્રંગ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં કરજણ મોહન નદીનો સંગમ થાય છે. ચોમાસાની સેનમાં ભારે વરસાદના કારણે નદી બંને કાંઠે વહી રહ્યો હોય છે. તેવામાં માંડાણા અને થવા ગામના 4 મિત્રો શાળામાં રજા હોવાના કારણે કરજણ મોહન ગામના નદીના સંગમ સ્થાને નાહવા ગયા. તે દરમિયાન બેડા કંપની ગામનો યુવાન અરુણ સુરેશ વસાવા નદીના વહેણમાં આવી જતા ડૂબી ગયો હતો. સાથે નાહવા પડેલા અન્ય યુવાનો પણ અરુણ વસાવા નજરે નહીં પડતા શોધખોળ શરૂ કરી હતી. આ બાબતે ઝઘડે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાને જાણ કરતા તેઓ 8 કલાક બાદ અરુણ વસાવાનો મૃતદેહ નદીમાંથી કાઢ પરિવારજનોને જાણ કરતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.